નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિજ્ઞાસા. આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વ એની અંદર પ્રકરણ 4 આમનોનનો અભ્યાસ કરી રહ્યા હતા. તો આમનોનની અંદર હવે આપણે વધવાનું છે આગળ, જેનો આપણે ઘણા સમયથી રાહ જોતા હતા, એટલે કે વસેક જીએસટી માલ અંગેના વ્યવહારો. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં ઉદાહરણથી. તો ઉદાહરણની અંદર આપણને આપેલું છે કે નીચેના વ્યવહારો પરથી અમદાવાદના શ્રી અશ્વિન પટેલના ચોપડે જાન્યુઆરી 2019ની આમનોંધ લખવા. શ્રી અશ્વિન પટેલ ધંધામાં CGST 6% લેખે તેમજ રાજ્ય વસેક SGST 6% લેખે લાગુ પડે છે, ત્યારે સંકલિત IGST 12% દરે લાગુ પડે છે. આનો મિનિંગ શું થયો કે ટોટલ 12% છે, એમાં 6% કેન્દ્ર સરકારને મળે છે અને 6% રાજ્ય સરકારને મળે છે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી, લાગુ પડતા વસેક રકમ ઉમેરીને આમ નોંધ કરો. આવું અહીંયા આપણને કીધેલું છે. તો સૌ પ્રથમ પહેલો વ્યવહાર, ખાસ મિત્રો યાદ રાખજો કે તમે જ્યારે દાખલાઓ આ સમજતા હોય સાંભળતા હોય ત્યારે તમારી સામે ચોપડી રાખવી, કે જેના કારણે તમને રકમ અને હું બોલું છું બેયનું કોમ્બિનેશન જે છે ખૂબ જ સારી રીતે જોવા મળે. તો સૌથી પહેલી રકમ લખેલી છે જાન્યુઆરી 1નો વ્યવહાર, કે સુરેશભાઈ પાસેથી 10,000નો માલ ખરીદ્યો. આપણે રેલવેનું 2,000 અને મજૂરીના 500 સહિતની રકમ ચેકથી ચૂકવી. બરાબર, માલ ખરીદીએ છીએ, કેટલાનો માલ આવ્યો છે 10,000નો, તો ખરીદ ખાતે ઉધાર 10,000 કરી નાખ્યું. રેલવેનું આપણું ખર્ચ કહેવાય કેટલો થયો છે 2,000, તો રેલવેનું ખાતે ઉધાર કરી નાખ્યા 2,000. મજૂરીના કેટલા થયા 500 રૂપિયા, તો કરી નાખ્યા 500 રૂપિયા. ત્યાર પછી હવે આપણે એની ઉપર GST ચૂકવવાનું છે, તો એની ઉપર GST કેટલો થશે, તો 1500 રૂપિયા ટોટલ GST થાય. તો 1500 રૂપિયા GST થાય, તેની અંદર 2 ભાગ પાડવાના છે, કે કેન્દ્રીય વસેક જે છે 6% છે અને રાજ્ય વસેક 6% છે. તો આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 750 રૂપિયા, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 750 રૂપિયા, બધું થઈને આપણી પાસે બિલ કેટલાનું મળશે 14,000 રૂપિયાનું મળશે. તો આપણે 14,000 રૂપિયા ચૂકવવાના થશે, માટે અહીંયા જે છે આપણે ચૂકવણી કરીએ છીએ 14,000. તો અહીંયા આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે આ ગણતરી કરતા હોય ત્યારે વસેક જે છે એને ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યાર પછીનો બીજો વ્યવહાર છે આપણી પાસે, કે આણંદના અમૂલભાઈ પાસેથી 8,000નો માલ ખરીદ્યો. હવે 8,000નો માલ ખરીદીએ છીએ તો આપણને ખબર છે વસેક કેટલી છે, ટોટલ 12% છે, તો 12×8=96 960 રૂપિયા વસેક થાય. તો 960ના બેયને સરખા ભાગે વેચો એટલે કેટલા કેટલા રૂપિયા આવે, 480 રૂપિયા આવે. તો બીજી આમ નોંધ આપણે શું થઈ જાય, તો ખરીદ ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર અને તે અમૂલભાઈ ખાતે ટોટલ કેટલા ચૂકવવાના આવશે, 8,960 ચૂકવવાના આવશે. ત્યાર પછીનો છે જયપુરના રાજસ્થાનના રાજેશભાઈ પાસેથી 15,000નો માલ ચેકથી ખરીદ્યો. અહીંયા જો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે અહીંયા રાજ્ય ટ્રાન્સફર થઈ ગયું છે, રાજ્ય ટ્રાન્સફર થઈ ગયું છે, માટે આપણે સીધી ટોટલી સંકલિત જકાત જે છે એ ભરવાની થાય. તો 15,000નો માલ છે, 15,000ના 12% લેખે જકાત ગણો તો 15,000ના 12% કેટલા થશે, 1,800 રૂપિયા થશે. તો ખરીદ ખાતે ઉધાર 1,500 રૂપિયા, આવક પૂરતી સંકલિત વસેક 1,800 રૂપિયા અને તે બેંકમાં ચૂકવીએ છીએ 16,800 રૂપિયા. ત્યાર પછીનો વ્યવહાર છે મુંબઈના મનોજભાઈ પાસેથી 12,000નો માલ ખરીદ્યો. હવે મુંબઈ જે છે એ મહારાષ્ટ્રની અંદર આવે, તો એ પણ રાજ્ય ચેન્જ થઈ જાય છે, તો ન્યાય તે શું થશે, કુલ જકાત ચૂકવવાની વારી આવશે. તો 12,000ના 12% ગણો તો કેટલા થાય, 1,440 રૂપિયા થાય. તો ખરીદ ખાતે ઉધાર 12,000 રૂપિયા, આવક પૂરતી સંકલિત વસેક ખાતે 1,440 રૂપિયા અને તે મનોજભાઈ ખાતે ટોટલ રકમ થાય 13,440 રૂપિયા. ત્યાર પછી આવીએ 10 તારીખના વ્યવહારમાં, આણંદના અમૂલભાઈને 2,000નો માલ પરત કર્યો. જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે આણંદના અમૂલભાઈ, તો આણંદ ક્યાં આવે છે, તો આણંદ જે છે એ ગુજરાતમાં આવે છે. તો આણંદ ગુજરાતમાં આવે તો 6-6% લેખે વસેક પણ બાદ મળે. 2,000ના 12% કરો તો 2,000ના 12% કેટલા થાય, 240 રૂપિયા. તો 240 રૂપિયાના 2 ભાગ પડે તો અમૂલભાઈ ખાતે ઉધાર 2,240 રૂપિયા, તે ખરીદ પરત ખાતે 2,000 રૂપિયા, તે આવક પૂરતી વસેક ખાતે 120 રૂપિયા, તે આવક પૂરતી રાજ્ય વસેક ખાતે 120 રૂપિયા.
જીએસટીનો જો કદાચ મારી દૃષ્ટિએ સૌથી મોટો લાભ હોય ને તો એ લાભ આવડો આ છે કે તમે ખરીદી કરો છો ત્યારે ચૂકવો છો અને ખરીદ પરત કરો છો ત્યારે તમને પરત મળી જાય છે, એટલે તમારા પૈસા ડૂબવાની શક્યતાઓ ઓછી રહેતી હોય છે. ત્યાર પછીનું વાસ્તુ આગળ વધારીએ તો આપ્યું છે કેશોદના કેવલભાઈ, સોરી મુંબઈના મનોજભાઈએ 3000 માલ પરત કર્યો. હવે મુંબઈ માલ વેચ્યો હતો તો એણે આપણને શું કર્યો, પરત કર્યો, તો એ ખરીદ પરત થઈ ગઈ. 3000 માલ પરત કર્યો તો એની ઉપર આપણે સંકલિત વસેક જે છે પરત દેવાની થાય, તો 12 × 3 = 36 360 રૂપિયા, કે મનોજભાઈ ખાતે ઉધાર 3360 રૂપિયા, 3000 માલ 360 રૂપિયા શું મળે એને સંકલિત વસેક રિપીટ મળે. ખરીદ માલ પરત ખાતે 3000 અને તે આવક પૂરતી સંકલિત વસેક ખાતે 360 રૂપિયા. ત્યાર પછીનો 15મી તારીખનો વ્યવહાર આપણને આપેલો છે કે કેશોદના કેવલભાઈને 15000 માલ ચેકથી વેચ્યો. હવે કેશોદ ક્યાં આવે, તો ગુજરાતમાં આવે. હવે ગુજરાતમાં આવે તો 6 × 6 = 12 તો ગણવાના જ છે, પણ કેન્દ્ર અને રાજ્યને જુદા કરવાના છે. તો 15000 × 12 ગણો તો કેટલા થાય, 1800 રૂપિયા. તો વેચ્યો છે તો પૈસા તો આવશે, એટલે બેંક ખાતે ઉધાર 16800, તે વેચાણ ખાતે 1500, તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે 900, તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે 900, એટલે ટોટલ થઈ ગયા 16800. ત્યાર પછી આપણને 17મી તારીખનો વ્યવહાર આપ્યો છે, વલસાડના વિનોદભાઈને 20000 માલ વેચ્યો. તેમના વતી આપણે 1000 રેલવેનુના અને મજૂરીના 1000 રોકડા ચૂકવ્યા. હવે આપણે ચૂકવ્યા છે, માલ વેચ્યો છે આપણે, તો વિનોદભાઈ પાસેથી લેણા થશે, તો ઉધાર શું થઈ આપણને કદાચ નથી ખબર પડતી, તો વિનોદભાઈ ખાતે ઉધાર એટલું લખીને મૂકી દેવાનું. ખાસ યાદ રાખજો, જ્યારે આપણને ખબર ન પડે ને ત્યારે આપણે શું કરવાનું કે આ રકમ જે છે એ પહેલાં લખવાની નહીં. તો એ રકમ પહેલાં ન લખો તો આપણે કઈ કઈ વસ્તુ લખીએ કે વેચાણ ખાતે 20000 રૂપિયા, રોકડા આપણે ચૂકવા છે 2000 રૂપિયા, એટલે કેટલા થઈ ગયા 22000 રૂપિયા, અને એની ઉપર 12% લેખે વસેક ગણો તો કેટલા થાય, 2640 રૂપિયા થાય. તો 1320 જાવક પૂરતી વસેક, 1320 જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે, એટલે ટોટલ કેટલા થઈ ગયા, 20 × 2 = 22, 22 × 2 = 24600. તો વિનોદભાઈ ખાતે ઉધાર આપણે ટોટલ રકમ કરવાની આવે તો વિનોદભાઈ ખાતે ઉધાર આપણે કેટલા કરી નાખશું, 24640. ખાસ યાદ રાખો, વેચાણ કર્યું છે 20000, રોકડા જે છે ચૂકવા છે 2000 રૂપિયા, અને ત્યાર પછી આપણે શું કરવાનું છે, એની ઉપર વસેક ગણવાની આવતી હોય છે. ત્યાર પછી 20મી તારીખનો વ્યવહાર આવે છે, દિલ્હીના દિનેશભાઈને 12000 માલ વેચ્યો. હવે દિલ્હી ગુજરાતમાં આવે છે, નથી આવતું ને, તો દિલ્હી જો ગુજરાતમાં નથી આવતું તો ગુજરાત બહાર આવે છે, તો ગુજરાત બહાર આવે તો સંકલિત વસેક ચૂકવવાની થાય. તો 12000 ના 18% કરો, સોરી 12000 ના 12% તમે કરો તો કેટલા થાય, તો 12 × 12 = 4400, 1440 રૂપિયા, એટલે 12000 માલ છે કાંઈ વેચે છો અને 1440 રૂપિયા જે 1440 રૂપિયા તમે શું કરો છો, વસેક ચૂકવવાના છો. તો બેંક ખાતે ઉધાર 13440, તે વેચાણ કર્યું 12000 રૂપિયાનું, અને તે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે 1440 રૂપિયા, ટોટલ રકમ કેટલી થઈ ગઈ, 13440 રૂપિયા થઈ ગઈ. તો અહીંયા જે છે આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખશું કે વસેક જે છે જ્યારે આઉટસ્ટેટની અંદર હોય ત્યારે 12% એકી સાથે ચૂકવવાની આવે, પરંતુ જો રાજ્યમાં ને રાજ્યમાં ચૂકવવાની વારી આવતી હોય તો કેવી રીતે 6 6% કેન્દ્રીય મળે ને 6% શું મળે છે, રાજ્યની વસેક મળતી હોય છે. ત્યાર પછીનો 22મી તારીખનો વ્યવહાર આપણને આપ્યો છે, ભોપાલ મધ્યપ્રદેશના ભાવેશભાઈને 18000 માલ વેચ્યો. જો અહીંયા તો તમારી સરળતા ખાતર તમને કહી દીધું છે કે ભોપાલ કાઉન્સમાં મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ એટલે શું થયો, આઉટસ્ટેટ થયું. તો જ્યારે આઉટસ્ટેટનો માલ થાય ત્યારે આપણે શું કરીએ છીએ, ડાયરેક્ટ 12% ગણી નાખતા હોઈએ છીએ. તો ભાવેશભાઈને માલ વેચ્યો છે તો ભાવેશભાઈ ખાતે ઉધાર 20160, તે વેચાણ ખાતે 18000 રૂપિયા, અને તે જાવક પૂરતી સંકલિત વસેક 2160 રૂપિયા લેખ્યા. ત્યાર પછીનો વ્યવહાર છે, વલસાડના વિનોદભાઈએ 2500ની મૂળ કિંમતનો માલ પરત કર્યો. અહીં મૂળ કિંમત એટલે કે વસેક સિવાયની કિંમત ગણવી એવો ઉલ્લેખ કરેલો છે. હવે 2500ની માલ છે તો 2500 ના 12% કરો તો કેટલા થાય, 300 રૂપિયા થાય. તો માલ પરત કર્યો છે તો વેચાણ પરત ખાતે ઉધાર 2500 રૂપિયા, 300 ના 1/2 કરી નાખો તો 150 150, જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે 150, જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે 150, અને તે વિનોદભાઈ ખાતે
2800 રૂપિયા. વેચાણ માલ પરત છે, વેચાણ કરો તો જમા થાય, વેચાણ પરત શું થાય, હરમેશા ઉધાર થાય. ભોપાલના મધ્યપ્રદેશ ભાવેશભાઈને 3000નો માલ પરત કર્યો. તો ભોપાલના ભાવેશભાઈ જે છે એ માલ પરત કરે છે, તો માલ પરત કરે છે તો 3000નો માલ પરત કરે છે, તો વેચાણ પરત ખાતે 3000 રૂપિયા, એની ઉપર ડાયરેક્ટ 12% લેખે ગણી નાખો તો 3000ના 12% કેટલા થશે, 360 રૂપિયા. તો 3360 રૂપિયા ભાવેશભાઈને ચૂકવવાના થાય, તો તે ભાવેશભાઈ ખાતે 3360. તો મિત્રો, અહીંયા એક વસ્તુ તમારે ખાસ મગજની અંદર યાદ રાખવાની છે કે જ્યારે તમે આવા પ્રકારનો દાખલો ગણતા હોય ત્યારે તમારે શું કરવાનું છે કે જો રાજ્યની જ અંદર કોઈ પણ પ્રકારનો વ્યવહાર થતો હોય તો 6% અને 6%, જોકે તમને સૂચના આપી દીધી હશે કે એ કેટલી ટકા જકાતનો દાખલો છે, એટલે કે 6% અને 6% ગણો, 9% અને 9% ગણો, જે પ્રમાણે આપ્યો હોય એ પ્રમાણે તમારે ગણવું પડે. પરંતુ જો બીજા રાજ્ય સાથે તમારો વ્યવહાર થતો હોય તો તમારે ટોટલી એ ટોટલી કેટલા થાય છે, 12% કે 18% જે હોય એકી સાથે ચૂકવવાની વારી કે લેવાની વારી આવતી હોય છે. તો આશા રાખીશ કે આજનો દાખલો સમજાણો હશે, અને કેલ્ક્યુલેટર લઈ દરેકે દરેક આંકડાઓ ખાસ મેળવવા કે જેના કારણે આપણને જે છે પ્રેક્ટિસ પડતી જાય અને આપણને વાંધો આવે નહીં. ધન્યવાદ.